નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જેડીમેન્સ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર સાયન્સ પ્રકરણ નંબર ત્રણ શ્રેણિકનો લેક્ચર નંબર પાંચ શરૂ કરીશું તો જો તમે મારી ચેનલ પર નવા હોય અને લેક્ચર એકથી ચાર એટેન્ડ નથી કરેલા તો એના પ્લેલિસ્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે ક કમ્પ્લીટ આખે આખું પ્લેલિસ્ટ જોઈ શકશો હવે આપણે લેક્ચર નંબર પાંચમાં શું શીખવાનું છે તો આજના લેક્ચરમાં આપણે શ્રેણિકોના સરવાળા શ્રેણિકોના ગુણાકાર નો અદિશ સાથે ગુણાકાર અને એ ત્રણેયના ગુણધર્મો એટલે કે શ્રેણિકોના સરવાળા શીખીને પછી એના ગુણધર્મ જોવાના છે નો અદિશ સાથે ગુણાકાર શીખીને પછી એના ગુણધર્મ જોવાના છે અને નો ગુણાકાર શીખીને પછી એના ગુણધર્મ જોવાના છે તો શરૂઆત કરીએ સરવાળા સરવાળાથી તો શ્રેણિકોના સરવાળા હવે નો સરવાળો ક્યારે થાય તો પેલા એના માટે એક ઉદાહરણ લઈ લઉં તમને સમજાવી દઉં પછી તમને સરવાળામાં ખ્યાલ આવશે તો અહીંયા ઉદાહરણ કેવું લઈશ હું અહીંયા જોઉં વન ટુ થ્રી અને ફોર પ્લસ ફોર ફાઈવ સિક્સ અને સેવન આ મેં બે શ્રેણીક લખ્યા આવાનો સરવાળો કેવી રીતે થાય તો જો વન સાથે ફોરનો સરવાળો કરવાનો ટુ સાથે ફાઈવનો કરવાનો થ્રી સાથે સિક્સનો અને ફોર સાથે સેવનનો તો વન પ્લસ ફોર એટલે કેટલા થાય એટલે કેવા થાય એટલે કેટલા નાઈ સેવન પ્લસ ફોર એટલે કેટલા થશે ઇલેવન સરવાળો પણ હું એમ લખું કે પ્લસ થ્રી ફોર તો હવે આમાં સરવળો કેવી રીતે કરવો આની યાર તમે આનો કરો પછી આ ટુ નો ક્યાં સરવાળો કરવા જાવ મેં કીધું આની યારે આનો સરવાળો આની યાર આનો સરવાળો આની યરે આનો સરવાળો અને આની યરે આનો સરવળો તો આનો સરવાળો પોસિબલ નથી પછી એવી જ રીતના આમ લખું કે વન ટુ અને થ્રી અને ફોર તો પાછો સરવાળો થાય શું કામ વન પ્લસ થ્રી એટલે કેટલા થશે ફોર અને ટુ પ્લસ ફોર એટલે કેટલા થશે સિક્સ પછી હું આમ લખું કે વન ટુ થ્રી અને પ્લસ ફોર ફાઈવ તો પાછો સરવાળો ન થાય કારણ કે વન નો ફોર સાથે થાય ટુ નો ફાઇવ સાથે થાય થ્રી નો કોની હારે કરાય ના કરી શકો તો અહીંયા એક વસ્તુ તમે જોઈ કે શ્રેણીકોની કક્ષા સમાન હોય ને તો જ એનો સરવાળો થાય કે અહીંયા ટુ ક્રોસ ટુ હતી બે હાર અને બે સ્તંભ હતા તો અહીંયા બે હાર અને બે સ્તંભ હોવા જોઈએ કારણ કે પહેલા શ્રેણિકના અનુરૂપ ઘટક હારે બીજા શ્રેણીકનો અનુરૂપ ઘટક મળવો જોઈએ અને એ બેનો સરવાળો કરવાનો છે ખ્યાલ આવ્યો તો આને અનુરૂપ ઘટક તો આ મળે છે પણ આને અનુરૂપ ઘટક અહીંયા મળતો નથી અને આને અનુરૂપ ઘટક અહીંયા નથી મળતો તો સરવાળો કરી શકો નહીં તો સરવાળા માટેનો નિયમ છે કે બેની કક્ષા કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ તો જ તમે સર સરવાળો કરી શકો અને સરખી કક્ષાનો સરવાળો કરશો તો જે જવાબ આવશે એ પણ કયો આવશે ટુ ક્રોસ ટુનો જ આવશે જો તમે થ્રી ક્રોસ થ્રી થ્રી ક્રોસ થ્રી લીધા હોય તો થ્રી ક્રોસ થ્રીનો આવશે પણ એવું નથી કંઈ ચોરસ શ્રેણિક લેવો તમે ગમે તે લઈ શકો કે અહીંયા થ્રી ક્રોસ થ્રી ક્રોસ ફોર લીધો અને બીજો થ્રી ક્રોસ ફોર લીધો તો આન્સર થ્રી ક્રોસ ફોર આવશે પણ સરવાડામાં ખ્યાલ આવ્યો આની યારે આનો સરવાળો આની યારે આનો સરવાળો આની યારે આનો સરવાળો અને આની યારે આનો સરવાળો તો સરવાડા માટે આપણે શું જોયું કે પહેલાં તો બેની કક્ષા સરખી હોવી જોઈએ તો જ સરવાળો થાય તો બેની કક્ષા સરખી હોય પછી આપણે કોનો કોનો સરવાળો કરવી છે અનુરૂપ ઘટકોનો કરવી છે બે શ્રેણીકના તો હવે વ્યાખ્યા કેવી રીતે લખશું તો જો બે શ્રેણી કોનો સરવાળો એવું ટાઇટલ માર્યું ને હવે શું કરવાનું છે કે બે શ્રેણીકનો સરવાળો તો એકને આપણે એ નામ આપશું બીજાને બી નામ આપશું સરવાળો કરવા માટે મેં શું કીધું શું હોવું જોઈએ બે ની કક્ષા સરખી હોવી જોઈએ તો તમારે લખવાનું કે બે સમાન કક્ષાવાળા શ્રેણિક શ્રેણીક એ ઇક્વલ ટુ એ આઈ જે એમ ક્રોસ એન તથા બી ઇક્વલ ટુ બી આઈ જે એમ ક્રોસ એન તો પહેલાં તમે શું લખ્યું કે બે સમાન કક્ષાવાળા શ્રેણિક a એ ઇક્વલ ટુ એ આઈજી એમ ક્રોસ એન તથા બી ઇક્વલ ટુ બી આઈજે એમ ક્રોસ એન માટે તેમનો સરવાળો એ પ્લસ બી થી દર્શાવાય છે અને તે નીચે મુજબ વ્યાખ્યાયિત છે એટલે કે આપણે નીચે મુજબ વ્યાખ્યાયિત કરશું કે આ બે બેનો સરવાળો કેનાથી દર્શાવાય એ પ્લસ બી થી બરાબર તો લખશું કે એ પ્લસ બી ઇક્વલ ટુ હવે એ પ્લસ બી ઇક્વલ શું કરવાનું કે આ બેનો સરવાળો દર્શાવવાનો છે તો સરવાળો શું આવશે કે સરવાળાનું નામ આપણી સી આઈ છે અને એ કઈ કક્ષાનો આવશે એમ ક્રોસ એનનો જ્યાં સી આઈ જે ઇક્વલ ટુ એ આઈ જે પ્લસ બી ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું કે પેલા બે શ્રેણિક લીધા એ આઈજી એમ ક્રોસ તથા બી આઈજી એમ એમનો સરવાળો કેનાથી દર્શાવાય એ પ્લસ થી દર્શાવાય છે એને નીચે મુજબ બે ખેત કરીને ખાય આવું લખી નાખું હવે એ પ્લસ બી ઇક્વલ ટુ કારણ કે નવો શ્રેણિક મળશે એને આપણે શું નામ આપ્યું સી હવે નવા શ્રેણીકના ઘટક કેવા હશે તો સી આઈ જે કોના કોના સરવાળા થાય જે પ્લસ બીઆઈજેનો થતો હતો કેવી રીતે તો તમને હમણાં બતાવ્યું કે એ વન વન હારે કોનો સરવાળો કરતા હતા બી વન વનનો તો સામે જે ઘટક મળતો હતો એ પહેલી હાર ને પહેલી પહેલાં સ્તંભમાં જ મળતો હતો એવી જ રીતના એ વન ટુ પ્લસ બી વન ટુ કરતા તો આન્સર શું મળતું સી વન ટુ તો આપણે આ સરવાળા માટેનું શું છે સૂત્ર છે કે સીઆઈજે ઇક્વલ ટુ એ જે પ્લસ જે તો આવી રીતે એની વ્યાખ્યા થઈ ગઈ હવે સરવાળાની વ્યાખ્યા સમજાઈ ગઈ કે બે શ્રેણીનો સરવાળો નીચે મુજબ દર્શાવાય નોટેશન શું છે એ પ્લસ બી ઇક્વલ ટુ સીઆઈ જે એમ n હવે શ્રેણીકોના સરવાળા તો થઈ ગયા હવે શ્રેણીકોનો તફાવત કેવી રીતે વ્યાખ્યાય કરી શકાય તો સેમ ટુ સેમ બે શ્રેણીકોનો તફાવત પણ આના માટે અદિશ સાથે ગુણાકાર શીખવો જરૂરી છે પણ અત્યારે એ શીખા વગર તમને કરાવી દઉં પછી તમને ત્યારે પાછું રિપીટ કરવું હમણાં કે બે સમાન કક્ષાવાળા શ્રેણીક એ આઈજે ને બી માટે તેમની બાદ બાકી અથવા તેમનો તફાવત એ માઇનસ બીથી દર્શાવે ને તે નીચે મુજબ વ્યાખ્યાય થાય તો સરવાળામાં એ શું કરતા હતા બેનો સરવાળો કરતા હતા તો બાદ બાકીમાં એ જ વસ્તુ કરવાની છે કે એ માઇનસ બી ઇક્વલ ટુ સી આઈ જે અને સી આઈ જે ઇક્વલ ટુ શું થાય એ આઈજે માઇનસ બી આઈજે થાય સીધો જ ખબર પડી જાય કે આપણે સરવાળો કરતા હતા એમ જ બાદ બાકી કરવાની છે પહેલાંમાંથી પહેલો બાદ કરવાનો બીજામાંથી બીજો બાદ કરવાનો ત્રીજામાં ત્રીજો બાદ કરવાનો ચોથામાં ચોથો બાદ કરવાનો તો એમાં વસ્તુ તો આ બધી સેમ જ રહેશે અહીંયા એ માઇનસ બી થશે અહીંયા એ માઇનસ બી થશે અને અહીંયા એ આઈજે માઇનસ બી આઈજે થશે બીજો કાંઈ ફેર થવાનો નથી તો આ બે વસ્તુ સર સમજાઈ ગઈ હવે શ્રેણીકોનો સરવાળો તો ખબર પડી ગઈ શ્રેણીકોનો સરવાળો કરતાં શીખી લીધું હવે શું આવે છે કે અદિશ સાથે ગુણાકાર તો એ જોઈ લઈ હવે અદિશ એટલે શું તો અદિશ એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય ને એને શું કહેવાય અદિશ એટલે કે તમને મન ફાવે તે બધી સંખ્યા લખી શકો તો હવે જો એના પછીનો ટોપિક શ્રેણીક નો સાથે ગુણાકાર તો આમાં શું કરવાનું છે કે કોઈ પણ એક શ્રેણી આપ્યું હોય ટુ થ્રી સિક્સ સેવન એટ અને નાઇન આપ્યું છે તો આનો તમારે ગુણાકાર કોઈ પણ એક સંખ્યાથી કરવાનો એટલે તમે ટુ લઈ લો તો આ શું થયું શ્રેણીક નો કોનિયારે ગુણાકાર સાથે તો આનો ગુણાકાર કેવી રીતે વ્યાખ્યાયિત થાય તો આવી રીતના આ બે છે ને એને બધાને ગુણી દેવાના બધાને ગુણી દો એટલે બે એકાને બે બે દુ ને ચાર બે તરી ને છ બે ચોક આઠ બે પંચાણ દસ બે છક બાર બે સતાન ચૌદ બે અઠાને સોળ બે નવા ને અઢાર તો આને શું કહેવાય શ્રેણીકોનો અદિશ સાથે ગુણાકાર તો વસ્તુ સમજી ગઈ કે અહીંયા સંખ્યા આવે ને તો આખા બધા ઘટકારે ગુણાકાર કરવો પડે તો શ્રેણીક નો સાથે ગુણાકાર તો એના માટે શું લખશું કે જો શ્રેણિક એ ઇક્વલ ટુ એ આઈ જે એમ ક્રોસ એનો કોઈક અધિશ કે સાથે ગુણાકાર કરતા કે ઇન્ટુ એ ઇક્વલ ટુ શું થાય કે કે ઇન્ટુ એ આઈ થાય સમજજો વ્યાખ્યા કે જો શ્રેણી કે ઇક્વલ ટુ એ આઈ ગયા એટલે હતો એનો કોઈક અધિશ કે સાથે ગુણાકાર કરતા કે ઇન્ટુ એ આને શું કહેવાય કે ઇન્ટુ એ કહેવાય હવે કે ઇન્ટુ એ ઇક્વલ ટુ શું થાય કે ઇન્ટુ એ આઈ જે થાય એટલે કે કે ઇન્ટુ એ આઈ જે થયા હવે કે ઇન્ટુ એ આઈ જે એટલે શું કહેવા માંગે છે કે એ આઈ જે એટલે કે આખો આખો શ્રેણી એ હતો એનો ગુણાકાર કોની હારે કર્યો કે યાર એટલે મૂળ એની બદલે આપણે એ આઈ જે મૂક્યા હજી ડિટેલમાં જઈએ કે કે સાથે ગુણાકાર કરતા ઇન્ટુ એ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ આઈ જે ઇક્વલ ટુ શું થાય તો ઘટક હતો થાય બધા રે થાય છે બરોબર તો એનો મતલબ આમ લખી શકું કે કે ઇન્ટુ એ આઈ જેમ ક્રોસ એન લઈ લીધો ગુણાકારમાં અંદર હવે જુઓ તો આ શું કહેવા માંગે છે કે એ વન વન લો છો તો એની કરવાનો એ વન ટુ લો છો તો એની આરે કેનો ગુણાકાર કરવાનો એ વન થ્રી લો છો તો એની યારે ગુણાકાર કરવાનો તો જો શ્રેણી કે ઇક્વલ ટુ એ આઈ જેનો કોઈ અદિશ કે સાથે ગુણાકાર કરતા કે એ ઇક્વલ ટુ કે ઇન ટુ એ આઈ જે ઇક્વલ ટુ કે એ આઈ જે થાય તો આને શું કહેવાય શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર અથવા અદિશનો શ્રેણીક સાથે ગુણાકાર તો આ થઈ ગઈ આપણી વ્યાખ્યા આ એનું ઉદાહરણ તો તમારે બીજું કંઈ વિચારવા નથી આને સંખ્યાને ક્યાં ગુણી દેવાની છે અંદર હવે મેં તમને કીધું હતું કે શ્રેણિકોનો તફાવત હવે શ્રેણીકાના તફાવતમાં મેં કીધું હતું કે એક ટોપિક હતો તો એ રી આ હતું કે જો એ સમજી લો ડિટેલમાં આમ કંઈ ખાસ નથી સમજી જાય છે પણ જોઈ લઈએ એકવાર કે આપણે શું શીખા શ્રેણી કોના સરવાળા શીખા હવે એક શ્રેણિક એ છે નાનો ટુ પ્લસ ટુ નો લઈ લઈ કે વન ટુ બાકી આપણે શ્રેણિકોની ની બાદ બાકી પેલા શીખવાડી દીધી પણ ધારો કે પેલા નથી શીખાતો શ્રેણિકોના સરવાળા શીખાતા શ્રેણિકોના સરવાળા શીખાતા ને પછી શ્રેણીનો અધિશ સાથે ગુણાકાર શીખા હવે એના ઉપરથી શ્રેણિકની બાદ બાકી થાય તો જો એ માઇનસ બી છે તો આને આમ લખી શકું વન ટુ થ્રી ફોર પ્લસ માઇનસ વન ઇન્ટુ ફોર ફાઇવ સિક્સ અને સેવન શું કર્યું ખ્યાલ આવ્યું આ માઇનસ હતા તો પ્લસ કરીને માઇનસ વન કર્યા હવે આવું કર્યું તો એના ઇક્વલ ટુ આમ થાય વન ટુ થ્રી ફોર તો એમનામ જ રહેવાનું છે પછી પ્લસના પ્લસ એમનામ રહેવાના છે આ શું થઈ ગયું અદિશ થઈ ગયો અદિશ સાથે ગુણાકાર શીખા બધા ગુણી દેવાનો તો અહીંયા શું થઈ જાય માઇનસ ફોર માઇનસ ફાઇવ માઇનસ સિક્સ અને માઇનસ સેવન થઈ જાય તો આપણે ચાઈલા તો અહીંથી જ આવી જ છે કે એ માઇનસ બી ઇક્વલ ટુ આ માઇનસ આ ઇક્વલ ટુ આ પ્લસ આ માઇનસ હવે શ્રેણિકોની બાદ બાકી નથી શીખા પણ શ્રેણિકોના સરવાળા તો શીખા જતા તો શ્રેણિકોનો સરવાળો કરો છો વનનો સરવાળો કોની યારે માઇનસ ફોર સાથે ટુનો સરવાળો કોની યારે માઇનસ ફાઈવ સાથે થ્રીનો સરવાળો કોની સાથે માઇનસ સિક્સ સાથે અને ફોરનો સરવાળો કોની સાથે માઇનસ સેવન સાથે તો વન માઇનસ ફોર એટલે કેવા માઇનસ થ્રી ટુ માઇનસ એટલે કેવા માઇનસ થ્રી સિક્સ માઇનસ થ્રી એટલે કેવા માઇનસ થ્રી સેવન માઇનસ ફોર એટલે કેટલા માઇનસ થ્રી તો આ શું થઈ ગયું એની બાદ બાકી થઈ ગઈ ખ્યાલ આવ્યો તો આ બાદ બાકી થઈ પણ આપણે બાદબાકીની વ્યાખ્યા પહેલાં સીધી જ આપી દીધી પણ મેં કીધું તો કેવી રીતે થાય તો આ રીતે થાય તો પણ આ રીતે ભલે ને થાય આપણે સીધી બાદ બાકી કરી શકીએ કારણ કે છેલ્લે તો એ જ વસ્તુ થવાની છે એટલે આપણે બાદ બાકીની વ્યાખ્યા પહેલાં લઈ લીધી તો એને શું કહેવાય શ્રેણીકોનો તફાવત તો આપણે શું જોયું શ્રેણીના સરવાળા જોઈએ એની વ્યાખ્યા જોઈ શ્રેણીનો અધિશ સાથે ગુણાકાર તો કે ઇન્ટુ એ કોલ ટુ કે ઇન્ટુ એ આઈ જાય કોલ ટુ કે ઇન્ટુ એ આઈ એમ ક્રોસ એન થાય તો ગુણાકારની વ્યાખ્યા થઈ ગઈ પછી શું કર્યું તફાવત જો શ્રેણિકોની તફાવતની વ્યાખ્યા તો જાતે એ વખતે જ બનાવી લીધી હતી સરવાળા વખતે જ તો હવે સરવાળા આવી ગયા તફાવત આવી ગયો અધિશ સાથે ગુણાકાર આવી ગયો તો હવે બાકી શું રહ્યું તો હવે એના ગુણધર્મ બાકી રહ્યા તો શ્રેણિકના સરવાળાના ગુણધર્મ જોઈ લે તો જો શ્રેણિકના સરવાડા માટેના ગુણધર્મો હવે સરવાડા માટેના ગુણધર્મ શું છે તો પેલો તો ક્રમનો નિયમ છે હવે ક્રમનો નિયમ એટલે શું તો જો ક્રમનો નિયમ સમજી લો કે ટુ પ્લસ થ્રી કરો તો આન્સર કેટલો આવે ફાઈ આવે થ્રી પ્લસ ટુ કરો તો આન્સર કેટલો આવે ફાઈ આવે તો ટુ પ્લસ થ્રી ઇક્વલ ટુ થ્રી પ્લસ ટુ કહી શકાય તો આને શું કહેવાય ક્રમનો નિયમ કે તમે ક્રમ ફેરવો તો જવાબ બદલાતો નથી તો ક્રમનો નિયમ શેના માટે છે શ્રેણીકોના સરવાડા માટે તો ક્રમનો નિયમ શું કે છે કે એક શ્રેણિક એ હોય એની અરે સરવડો બી નો કરો તો આન્સર શું લાવો તમે બી અને એ લાવો બે કેવા થવા જોઈએ સરખા થવા જોઈએ એટલે કે એ પ્લસ બી ઇક્વલ ટુ બી પ્લસ એ બતાવી દો તો એ શું થઈ ગયો સરવાળા માટેનો ગુણધર્મ તો આની સાબિતી જોઈ લે બહુ કંઈ ખાસ અઘરી નથી કે લખશું કે એ પ્લસ બી ઇક્વલ ટુ એ એટલે એ આઈ જે કહેવાય અને પ્લસ બી એટલે ઇક્વલ ટુ શું થાય બી આઈ જે કહેવાય હવે અહીંયા હું ક્રમ કક્ષા નથી લખતો પણ કક્ષા સરખી હોય તો જ આપણે સરવાળો કરી શકીએ એટલે સમજી લઈએ છીએ કે બેની કક્ષા કેવી છે સરખી છે તો એક શ્રેણી એ ઇક્વલ ટુ એ આઈ પ્લસ બીજો શ્રેણિક બી ઇક્વલ ટુ બી આઈજે હવે આનો સરવાળો કેવી રીતે વ્યાખ્યાય કર્યો તો તમને ખબર છે કે એ આઈ જે પ્લસ બી આઈ જેથી કર્યો હતો હવે એ જે પ્લસ બી આઈ સરવાળો કર્યો તો એટલે કે આનો પહેલો ઘટક પ્લસ આનો પહેલો ઘટક આનો બીજો ઘટક પ્લસ આનો બીજો ઘટક આનો ત્રીજો ઘટક પ્લસ આનો ત્રીજો ઘટક તો આઈનો સરવાળાનો શ્રેણિક બની ગયો હવે શ્રેણિકના સરવાળા આપણે કરતા હતા તો એમાં જુઓ તો આવું લખતા હતા ટુ પ્લસ થ્રી ફોર પ્લસ સેવન એટ પ્લસ નાઇન અને નાઇન પ્લસ ટેન આવું કંઈક થતું તો સરવાળા કરતા હતા તો ટુ પ્લસ થ્રી ઇક્વલ ટુ થ્રી પ્લસ ટુ થાય એવું મેં સમજાયું તો એનો મતલબ કે થ્રી પ્લસ ટુ લખી શકું સેવન પ્લસ ફોર લખી શકું નાઇન પ્લસ એટ લખી શકું અને ટેન પ્લસ નાઇન લખી શકું અને આવું લખી શકું તો થ્રી પ્લસ ટુ હતા તો એને હું આવી રીતના થ્રી સેવન નાઇન અને ટેન પ્લસ ટુ ફોર નાઇન અને સોરી 8 અને નાઇન આવી રીતે દર્શાવી શકું તો આ શું થઈ ગયું દર્શાવી છું તો આ રીતે આ આઈ છે એમનો સમજતા જે છે હું બોલું છું એટલે અહીંયા ધ્યાન રાખવાનું તમારે કે બી આઈજે પ્લસ લખી શકું તો આ બે હું આ રીતે દર્શાવી શકું કે પહેલો ઘટક બી અને પ્લસ કેવો એ આઈ અને જે બરોબર શું થાય બી પ્લસ એ થાય તો ક્રમનો નિયમ થઈ ગયો સરવાળા માટેનો હવે સરવાડા નિયમ થઈ ગયો પછી શું આવશે જૂથનો નિયમ જૂથનો નિયમ એટલે શું તો એ સમજી લો કે જૂથ બનાવે છે શબ્દ ઉપરથી આવું તમારે ઘણી આવ્યું છે પણ ક્યારેક સ્કીપ કરતા હોય જૂથનો નિયમ જૂથનો નિયમ એટલે શું કે ટુ પ્લસ થ્રી પ્લસ ફાઈવ કરો ઇક્વલ ટુ ટુ પ્લસ થ્રી પ્લસ ફાઈવ થાય એટલે કે આબેનો સરવાળો કરો ને એનો અનિયાર સરવાળો કરો અને આ આબેનો સરવાળો કરીને એનો અનિયાર કરો બે સરવાળા કેવા આવશે સરખા આવશે તો એવું આપણે અહીંયા બતાવવાનું છે બતાવવાનું છે અહીંયા હું લખીશ શું લખીશ જૂથનો નિયમ તો એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પ્લસ હવે કયો લખી નાખવી લખી નાખવી પ્લસ બી પ્લસ સી છે બ્રેકેટમાં કરશું તો બી એટલે બી આઈ પ્લસ સી આઈ જે ખ્યાલ આવ્યો એ પ્લસ બી પ્લસ સી તો એ આઈ જે પ્લસ બી આઈ જાય પ્લસ સી આઈ જે હવે આ બી જે પ્લસ સી આઈજે ને હું કેમ લખી શકું તો અત્યારે આપણે જોયું આવી રીતે લખી શકું બી આઈ જે પ્લસ સી આઈ જે હવે આ એક શ્રેણિક છે ને આ બીજા શ્રેણિક છે આ બે ઘટકનો સરવાળો છે બરાબર તો આ મૂળ તો એક ઘટક થઈ ગયો બી જે પ્લસ સી આઈજે એટલે કે બી વન વન પ્લસ સી વન વન એ એક ઘટક થઈ ગયો એનો સરવાળો હું એ વન વન સાથે કરું તો એનો મતલબ શું થાય કે આવું થાય એ આઈ જે પ્લસ બી પ્લસ સી જે હવે આને નખું પાડતું જવાનું હવે આને કેમ આવી રીતના ભેગા કર્યા તો હવે અહીંથી હું આમ નખું પાડી શકું કે આના બરાબર આવું લખી શકું જે પ્લસ બી જે પ્લસ સી આઈ જે કારણ કે બે વસ્તુ સહેમ જ થવાની અને આવું લખી શકું છું તો આ શું થઈ ગયું જે પ્લસ બી આઈ જે એટલે શું થયું કે એઆઈ જે પ્લસ બી આઈ જે છે એનો શું કહેવાય સરવાળો કહેવાય અને પછી એનો સરવાળો કોને આરે કરવાનો છે સીઆઈજે યારે કરવાનો છે તો આ શું કહેવાય એ પ્લસ બી કહેવાય તો એ પ્લસ બી અને પ્લસ શું થાય સી થાય તો આ થઈ ગયા ક્રમનો અને જૂથનો નિયમ પછી હવે આ જ નિયમ જેવું છે અધિશોના ગુણાકાર સાથેના ગુણધર્મો એટલે કે અદિશનો શ્રેણી સાથે ગુણાકાર અને એના ગુણધર્મો તો એમાંય આ જ વસ્તુ આવશે પણ એના નિયમ કેવા છે એ જોઈ લઈ કે એના માટેના આ એમનામ જ રાખું છું કારણ કે જરૂર પડશે કે કે ઇન્ટુ એ પ્લસ બી કરો અને એના ગુણધર્મ તો કે ઇન્ટુ એ પ્લસ બી હોય ને તો શું થાય કે એ પ્લસ કે બી થાય અને પછી બીજો ગુણધર્મ શું છે કે પ્લસ એલ ઇન્ટુ એ હોય ને તો કે એ પ્લસ એલ ઇન્ટુ એ થાય તો આ બે વસ્તુ સાબિત કરવાની છે બરાબર તો હવે જોઈએ હવે આની જરૂર નથી નવેસરથી જ સાબિત કરવી તો નો શ્રેણિક સાથે ગુણાકાર અને એના પાછા ગુણધર્મો તો જોઈ લઈ ગુણધર્મ તો તમને લખી દીધા પણ હવે એ સાબિત કરી નાખી સાબિતી માં આવી જ રીતના હશે બહુ અઘરું હશે નહીં સિમ્પલ જોતા જાઓ કેવી રીતે કરવી છે તો આ બધું પાકું ના કરવાનું આ બધું ઓટોમેટિક આવડવું જોઈએ તો હવે જુઓ નો અદિશ સાથે ગુણાકારનો ગુણધર્મ શું થશે જુઓ તો કે પહેલો ગુણધર્મ કે ઇન્ટુ એ પ્લસ બી ઇક્વલ ટુ કે એ પ્લસ કે બી આવું બતાવવાનું છે તો લખીશ શું કે ઇન્ટુ એ પ્લસ બી લખીશ હવે કે ઇન્ટુ એ પ્લસ બી છે તો એ આઈજે પ્લસ બી આઈ જે થાય તો એ આઈ જે પ્લસ બી આઈ જે થશે આ બ્રેકેટમાં કરીશ એટલે શું થાય આ બે શ્રેણીકનો સરવાળો અહીંયા સર્ક્યુલર બ્રેકેટ કરવી નહીં ત્યારે સ્કવેર બ્રેકેટમાં શું થશે શ્રેણિક તરીકે ગણતરીમાં લેવાશે એટલે તો કે ઇન્ટુ એ પ્લસ બી એટલે કે ઇન્ટુ એ આઈજે પ્લસ બી થાય હવે કે ઇન્ટુ એ આઈજે પ્લસ બી થાય છે બરાબર તો હવે એના બરાબર કે તરીકે તો કે ઇમનામ જ રાખીશ હવે આ બેનો સરવાળો તો આપણે અત્યારે જ જોયો કેવી રીતે થાય એ આઈજે પ્લસ બી થાય આવી રીતે જોયો હવે જુઓ કે આ તો એક ઘટક થઈ ગયો ને સરવાળાવાળો વાળો આ બે ભેગું થઈ ગયું હવે આને શું કહેવાય સી જે કહેવાય પણ આપણે સી જે નામ નથી આપતા નામ રાખવી છે એ આઈજે પ્લસ બી તો આનો ગુણાકાર આની હારે કરવું તો આખા કરવો પડે તો હમણાં જોયું હતું કે કે ક્યાં જતો રહે અંદર જતો રહે એ આઈ જે પ્લસ બી આઈ જે સાથે ગુણાકારમાં આવું જોયું હતું વ્યાખ્યાધીશ સાથે ગુણાકારમાં કે કે ઇન્ટુ એ આઈ જે હોય ઇક્વલ ટુ શું થાય કે ઇન્ટુ એ આઈ જે થાય આવી વ્યાખ્યા જોઈતી હમણાં તો કે ક્યાં જતો રહે અંદર જતો રહે હવે આનો ગુણાકાર આ ના સરવાળા છે તો આ તો એક ઘટક જ છે ને આ પણ એક ઘટક છે એટલે કે નો ગુણાકાર ટુ પ્લસ થ્રી જ્યારે કરું તો આનો નિયમ તો આપણી પાસે છે જ કે ફાઈવ ઇન્ટુ ટુ પ્લસ ફાઈવ ઇન્ટુ થ્રી તો એ નિયમનો ઉપયોગ કરી શકવી તો કે ઇન્ટુ શું થઈ જશે એઆઈજે પ્લસ શું થાય કે ઇન્ટુ બી જે થાય

બીજો નિયમ શું છે એટલે એ આઈ જે પ્લસ એલ ઇન્ટુ એ આઈ જે છે આ તો મૂળ બે સંખ્યાનો સરવાળો કરો તો મૂળ ત્રીજી સંખ્યા જ થઈ તો આખી આખી એક સંખ્યા થઈ એનો ગુણાકાર હારે આપણે કેવી રીતે વ્યાખ્યાય કર્યો છે આવી રીતના કે પ્લસ એલ ઇન્ટુ એ આઈ જેથી ગુણાકારમાં હોય તો અહીંયા તો આપણે અંદર સરવાળા ગુણાકારના નિયમ આપણને ખબર જ છે કે આનો ગુણાકાર અનિયરે થાય પ્લસ આનો ગુણાકાર અનિયરે થાય એટલે કે કે એ આઈ જે પ્લસ એલ ઇન્ટુ એ આઈ જે થાય હવે કે ઇન્ટુ એ આઈ જે પ્લસ એલ ઇન્ટુ એ આઈ જે થાય તો આવી રીતે હું નોખા પાડી શકું કે ઇન્ટુ એ આઈ જે

તટસ્થ શ્રેણીક અને વિરોધી શ્રેણીક હવે પહેલાં તમને સંખ્યામાં સમજાઈ દો એટલે તમને સીધો આઈડિયા આવી જશે કે આપણે આમ લખી કે પાંચમાં હું શું એડ કરું તો જવાબ પાંચ આવે પાંચમાં હું શું એડ કરું તો જવાબ પાંચ આવે સાતમાં હું શું એડ કરું તો જવાબ સાત આવે આઠમાં હું શું એડ કરું તો જવાબ આઠ આવે તો તમે કહેશો જીરો જીરો અને જીરો હવે હું શું કહેવા માંગુ છું સમજો કે અહીંયા બધી સંખ્યા માટે તમે ગમે તે સંખ્યા લઈ લો તમને મન ફાવે તે બધી વાસ્તવિક સંખ્યા એમાં તમે ઝીરો એડ કરો તો એ સંખ્યા પાછી મળશે એવું નથી કે કોઈ પણ એક માટે થશે બધી સંખ્યા માટે ઝીરો એડ કરશો એટલે એ સંખ્યા પાછી આવશે અને એના ઇક્વલ ટુ ઝીરો પ્લસ ફાઈ ઝીરો પ્લસ સેવન અને ઝીરો પ્લસ એટ લખી શકો તો ફાઇવ પ્લસ જીરો સેવન પ્લસ ઝીરો એટ પ્લસ ઝીરો ઇક્વલ ટુ એટ ઝીરો પ્લસ એઇટ ઝીરો પ્લસ સેવન ઝીરો પ્લસ ફાઈવ તો આ જે ઘટક રહ્યો ને એને શું કહેવાય તટસ્થ ઘટક કહેવાય હવે તટસ્થ ઘટક એટલે કેવો કે કો ગમે તે સંખ્યા માટે એ ઘટક એડ કરો છો તો સંખ્યા પાછી આવે છે તો આને શું કહેવાય તટસ્થ ઘટક કહેવાય તો ઝીરો તમારો શું થયો તટસ્થ ઘટક થયો કેના માટે સરવાળા માટે હવે તટસ્થ ઘટકમાં ખબર પડી ગઈ હવેના પછી વિરોધી ઘટક તો ફાઇ છે એમાં હું શું એડ કરીશ તો જવાબ મને ઝીરો આવશે તો તમે કહેશો માઇનસ ફાઇવ તો ફાઇવમાં તમે માઇનસ ફાઇવ એડ કરો છો જવાબ ઝીરો આવે છે તો ઇક્વલ ટુ માઇનસ ફાઇ પ્લસ ફાઇવ ઇક્વલ ટુ ઝીરો થવું જોઈએ તો તટસ્થ માટે અને વિરોધી માટે એક વસ્તુ ખાસ હોવી જોઈએ કે ખાલી એક બાજુનું ન થવું જોઈએ બેય બાજુનું થવું જોઈએ તો તમને અત્યારે એવું લાગશે કે અહીંયા બધે થવાનું જ છે આવું અહીંયાય થવાનું જ છે પણ આગળ જતાં તમને ખ્યાલ આવશે કે બધી જગ્યાએ આવું પોસિબલ નથી પણ અત્યારે આપણે કેવું યાદ રાખવાનું કે પાંચ પ્લસ માઇનસ પાંચ ઇક્વલ ટુ ઝીરો થતું હોય તો માઇનસ પાંચ પ્લસ પાંચ ઝીરો થવું જોઈએ બે વસ્તુ થાય ને તો જ આને શું કહેવાય વિરોધી ઘટક કહેવાય પાંચનો વિરોધી ઘટક માઇનસ પાંચ અને પાંચનો તટસ્થ ઘટક કેવો થાય ઝીરો તો હવે ખબર પડી કે ઘટક અને વિરોધીમાં શું પણ બે બાજુનું થવું જોઈએ પણ અત્યારે તો થશે જ પણ આગળ જતાં તમને એનો ખ્યાલ આવશે પણ એ જ્યારે આવે ત્યારે જોયું જશે પણ બે કન્ડિશનનું પાલન થાય આ બાજુ આ બાજુ તો એને શું કહેવાય વિરોધી ઘટક અને તટસ્થ ઘટક તો આ તો આપણે સંખ્યામાં જોયું હું સંખ્યામાં જોયું તો હવે શેમાં જોવાનું છે કે સંખ્યામાં જોઈ લીધું હવે આપણે શ્રેણીમાં કે શ્રેણીકમાં જોવાનું છે શ્રેણીકમાં તટસ્થ ઘટક અને અને શ્રેણિકમાં વિરોધી ઘટક હવે જો શ્રેણિકમાં તટસ્થ ઘટક અને શ્રેણિકમાં વિરોધી ઘટક તો શ્રેણિકમાં તટસ્થ ઘટક અને વિરોધી ઘટકમાં સેમ ટુ સેમ જ પ્રોસેસ કે એક શ્રેણિક એ છે એમાં હું સરવાળામાં હું કયો ઘટક મૂકીશ કે જવાબ પાછો એને એ શ્રેણીક આવે અને પાછું મેં કીધું બે કન્ડિશનનું પાલન થવું જોઈએ એટલે આ શ્રેણીક પ્લસ એ કરો તો જવાબ શું આવવો જોઈએ એ આવો જોઈએ તો હું અહીંયા શ્રેણીક લખું છું વન ટુ થ્રી અને ફોર વન ટુ થ્રી ફોર લખું છું તો અહીંયા હું સરવાળામાં હું શું મૂકીશ કે જવાબ વન ટુ થ્રી ફોર પાછો મળે તો તમને સીધો જ આઈડિયા આવશે કે પહેલાં ઘટકાલે આલે પહેલાં ઘટકનો સરવાળો તો વન આવવું જોઈએ તો અહીંયા ઝીરો જ મૂકવો પડે ટુ સાથે અહીંયા ઝીરો જ મૂકવો પડે થ્રી સાથે અહીં ઝીરો જ મૂકવો પડે અને ફોર સાથે શું મૂકવું પડે ઝીરો મૂકવો પડે તો એ પ્લસ આ જે ઝીરો શ્રેણી છે એને શું કહેવાય ઓ કહેવાય તો આ પાછો મેળો હવે તમે ઉલટું ચેક કરશો તો પણ શું થશે ઝીરો ઝીરો પ્લસ વન ટુ એટલે આન્સર તો કયો આવશે વન ટુ થ્રી ફોર વાળો જવાનો છે તો એને શું કહેવાય સરવાળા માટેનું શું કહેવાય તટસ્થ શ્રેણિક કહેવાય તો તટસ્થ શ્રેણિક પણ અહીંયા શ્રેણીમાં તટસ્થ ઘટક નહીં પણ તટસ્થ શ્રેણી લખવાનું હતું કે શ્રેણિકમાં તટસ્થ શ્રેણિક તથા શ્રેણિકમાં વિરોધી શ્રેણી હવે તટસ્થ શ્રેણિકમાં ખ્યાલ આવી ગયો હવે આપણે શું શીખીશું વિરોધી શ્રેણી તો વિરોધી શ્રેણિકમાં ખબર પડી જવી 1 વન ટુમાં હું કયું એડ કરીશ તો આન્સર મારે શું આવવો જોઈએ ઝીરો આવવો જોઈએ ઝીરો એટલે અહીંયા ની વાત થાય તો ઝીરો માટે શું આવવું જોઈએ ઝીરો શ્રેણિક આવવો જોઈએ તો અહીંયા જીરો 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 આવતા હોય એવું મારે લાવવું હોય તો એ મારે શું મૂકવું પડે સરવાળામાં તો તમને ખબર છે માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી અને માઇનસ ફોર મૂકવું પડે હવે આ એ હતો તો આને મારે શું કહેવાય તો અહીંયા પ્લસ કરીનું માઇનસ કોમન કાઢવું અઢી ગુણાકાર તરીકે તો વધે શું વન ટુ થ્રી ફોર વધે તો આને શું કહેવાય માઇનસ વન ગુણ્યા એ એટલે માઇનસ એ કહેવાય તો વિરોધી શ્રેણી કેવો કહેવાય કે જો શ્રેણિક એ હશે તો માઇનસ એનો શું થશે વિરોધી શ્રેણીક થશે એટલે કે એ પ્લસ માઇનસ એ કરશો તો આન્સર તમને શું મળશે ઓ મળશે અને માઇનસ એ પ્લસ એ કરશો તો પણ આન્સર કેવો મળશે ઓ મળશે તો આને શું કહેવાય તટ્રણિક અને વિરોધી શ્રેણિક હવે એની વ્યાખ્યા કેવી રીતે બનાવશું તો એ જાતે બનાવી છે આપણે જોઈ લઈએ તો મેં કીધું તટસ્થ અને વિરોધી માટે શું થવું જોઈએ કે તટસ્થ માટે બે કન્ડિશનનું પાલન થવું જ જોઈએ પણ ગમે તે શ્રેણિક માટે થવું જોઈએ તો લખશું કે શ્રેણીક માટે તટસ્થ શ્રેણીક તેની વ્યાખ્યા કેમ બનાવશું કે કોઈ પણ શ્રેણી ए इक्वल टू ए आईए एम क्रॉस एन माटे क्या बीजो श्रेणी ओ एम क्रॉस एन मैं कि जे ए प्लस ओ इक्वल टू ओ ए प्लस ओ इक्वल टू ए इक्वल टू ओ प्लस ए તો ઓ એમ ક્રોસ શું કહેવાય તટસ્થ શ્રેણી કહેવાય ખ્યાલ આવ્યો વ્યાખ્યા કેવી રીતે બનાવી કે કોઈ પણ શ્રેણી કારણ કે તટસ્થ માટે દરેક માટે થવું જોઈએ કે પાંચમાં જીરો ઉમેરો તો પાંચ આવે છ માં જીરો ઉમેરો તો છ સાત માં જીરો ઉમેરો તો સાત આવે તો દરેક શ્રેણી માટે એક ઘટક તો એવો મળવો જ જોઈએ તો તમે ગમે તે એ લઈ લેશો એમાં જીરો ઉમેરશો તો હતો એની જ પાછો આવનો છે એ તમને બતાવ્યું કે મેં અહીંયા વન ટુ થ્રી ફોર માટે બતાવ્યું ગમે તે લઈ લો જીરો ઉમેરો તો વન ટુ થ્રી ફોર જ આવવાના છે પાછા તો કોઈ પણ શ્રેણી એ ઇક્વલ ટુ એ આઈ જે એમ ક્રોસ એન માટે ત્યાં બીજો શ્રેણી ઓ એમ ક્રોસ એન મળશે કે જેથી એ પ્લસ ઓ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ ઓ પ્લસ એ થાય તો ઓ એમ ક્રોસ એમને શું કહેવાય ચત શ્રેણી કહેવાય હવે જો ખાસ ધ્યાન રાખજો વ્યાખ્યામાં આ વસ્તુ ભૂલાય નહીં કે અહીંયા જે કક્ષા હોય ને એ જ કક્ષાનો જીનો શ્રેણીક ઉમેરવાનો છે કારણ કે સરવાળા માટે મેં કીધું સરવાળા ક્યારે થાય તો બેની કક્ષા સમાન હોય ત્યારે તો જુઓ તો કક્ષા સમાન લીધી તો હવે આ થઈ ગયું તટસ્થ શ્રેણી હવે વિરોધી માટે શું થાય કે વિરોધી શ્રેણીક મેળવો છે તો એ કોઈક પર્ટીક્યુલરનો મળે ને હું એમ કહું કે ફાઈનો વિરોધી ઘટક તો તમને ખબર છે ફાઈનો માઇનસ ફાઈ મળશે ને સિક્સનો કેવો મળશે માઇનસ સિક્સ તો બધા માટે અલગ અલગ મળશે તો વિરોધી માટે દરેક માટે ન થવું જોઈએ તો શ્રેણિક માટે શું લખશું વિરોધી શ્રેણી માટે વિરોધી છે કોઈ શ્રેણીક એ ઇક્વલ ટુ એ આઈ એમ ક્રોસ એન માટે બીજો શ્રેણિક

-a એટલે કે શું -1 * a આઈ જ મર્સે કે જે થી a + -a = -a + a = શું થાય 0 થાય તો -a ને શ્રેણિક a નો શું કહેવાય વિરોધી શ્રેણિક કહેવાય ખૈલાઈબો વ્યાખ્યામાં કે વ્યાખ્યા કેવી રીતે બનાવી કે કોઈક શ્રેણિક એ આવી જે માટે બીજો શ્રેણિક તમને માઇનસ એ મળશે માઇનસ એટલે કે માઇનસ વન ઇન્ટુ એ આવી જાય કે જેથી બેનો સરવાળો કરો તો શું થાય ઓ થશે હવે આ એમ ક્રોસ એન હશો તો અહીંયા આપણે લખશું કે માટે બીજો શ્રેણિક માઇનસ એ એમ ક્રોસ એન અને એ એમ ક્રોસ એન કરી નાખી બધે એટલે આપણે સરવાળા માટેનો નિયમ ખોટો ન પડે એટલે અહીંયા બધે શું કરી નાખવાનું કક્ષા સરખી કરી નાખવાની શું કામ સરવાળા ક્યારે થાય કક્ષા સરખી હોય ત્યારે જ થાય તો અહીંયા આપણી શું થઈ ગઈ વિરોધી શ્રેણિકની વ્યાખ્યા પૂરી થઈ ગઈ તો આપણે શું જોયું શ્રેણિકના સરવાળા જોયા શ્રેણિકનો અધિશ સાથે ગુણાકાર જોયો પછી શ્રેણિકની બાદબાકી જોઈ પછી ક્રમનો નિયમ જોયો જૂથનો નિયમ જોયો પછી તટસ્થટક જોયો વિરોધી શ્રેણિક જોયો તટસ્્રેણીક અને વિરોધી શ્રેણિકની વ્યાખ્યા જોઈ હવે શું આવે છે શ્રેણીકોના ગુણાકાર તો હવે શ્રેણીકોના ગુણાકાર છે તો એમાં જોઈ લઈ એમાં ગુણાકાર માટે જ તમને દાખલા શીખવાડવા પડશે એની આપણે અત્યારે વ્યાખ્યા લખતા નથી ગુણાકાર માટે હવે તમને જ્યારે દાખલા કરાવું ત્યારે સીધો તમને શ્રેણીકનો ગુણાકાર શીખવાડી દઈશ કે બે શ્રેણીકનો ગુણાકાર કેવી રીતે થાય કારણ કે એની વ્યાખ્યાનું જે સોલ્યુશન છે કે આપણે આમ લખતા હતા કે સી આઈ જે ઇક્વલ ટુ એ આઈ જે પ્લસ બી આઈ જે થતું હતું તો ગુણાકાર માટે એવું નથી ગુણાકાર માટે ડી આઈ જે ઇક્વલ ટુ એ આઈ કે ઇન ટુ બી કે અને સમયસન કે ઇક્વલ ટુ વન ટુ એન આવી રીતનું બને પણ આ ફોર્મ્યુલા તમને સમજાઈશ તો તમને કંટાળો આવશે અને ખ્યાલ આવે કે ન આવે એવું પોસિબલ નથી કારણ કે આ ડિટેલમાં બીએસસીનું છે સોલ્યુશન પણ એ અત્યારે હું તમને કરાવતો નથી કારણ કે એનો પાછો અડધી કલાકનો સમય થશે એ સમજાવતા એટલે એવું એક્સપ્લેન નથી કરતો તો ગુણાકાર આપણે સમજવાના બાકી રહ્યા પણ એક વસ્તુ જોઈ લો કે શ્રેણીકોના ગુણાકાર માટે શું થવું જોઈએ તો ગુણાકાર માટે એક વસ્તુ જો ક્યારે ગુણાકાર શીખવાડીશ ત્યારે ખબર પડશે કે એ રોઈ એમ ક્રોસ એનનો શ્રેણિક હોય ને તો એનો ગુણાકાર જો ને બે શ્રેણિક સાથે કરવો હોય ને તો આ શું છે સ્તંભની સંખ્યા છે ને એ અહીંયા હારની સંખ્યા થવી જોઈએ એટલે કે આ બે ઘટક સરખા રહેવા જોઈએ પછી અહીંયા ગમે તે ચાલે એટલે કે એન ક્રોસ પી સમજો એન ઓન બીનો મારે ગુણાકાર કરવાનો છે હજી ગુણાકાર શીખવાય નથી એ શીખવાડી છે એટલે ત્યારે ખ્યાલ આવશે પણ અહીંયા જુઓ કે શ્રેણીક એ અને બીનો ગુણાકાર કરવો હોય ને તો ક્યારે થાય ઓલામાં શું હતું બેની કક્ષા સરખી રહેવી જોઈએ અહીંયા સરખી રહેવી જોઈએ એવું નથી અહીંયા એમ ક્રોસ એન થવું જોઈએ અને એન ક્રોસ પી થવું જોઈએ અને આ બેનો ગુણાકાર કરશો ને એટલે તમને સી શ્રેણીક મળશે કંઈક નવો હવે એ નવો શ્રેણીક મળે ને એની કક્ષા કઈ થશે એમ ક્રોસ પી થશે એટલે જ્યારે ગુણાકાર કરાવીશ ત્યારે ખ્યાલ આવશે અને પછી એવું લાગે તો ઓલું પ્રૂફે જોઈ લેશું ટાઈમ હશે તો પણ એમાં વધારે વાર લાગે એવું છે અડધી કલાકનો તો ખાલી પ્રૂફ છે ઓલું ડીઆઈજે ઇક્વલ ટુ સી આઈજે એ આઈજે બી તો હવે તમારે શું યાદ રાખવાનું શ્રેણીકનો ગુણાકાર ક્યારે થાય તો આ બે સંખ્યા સરખી હોવી જોઈએ એટલે કે પહેલાં શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સરખી હોવી જોઈએ આને નાને કંઈ લેવા દેવા નથી એ ગમે તેટલી હોય પણ આ બે સરખી હોવી જોઈએ આ બે સરખી હોય ને તો ગુણાકાર કરો ને તો એનો જવાબ આવે ને એમાં હાર કેટલી આવશે એમ આવશે સ્તંભ કેટલા આવશે અહીંયા જે સંખ્યા હોય તો આ થઈ ગયો શ્રેણિકોનો ગુણાકાર એ શીખવાડું છું પછી નેક્સ્ટ લેક્ચરમાં કારણ કે દાખલા ગણવાના છે ત્યારે જ શીખવાડશું હવે શ્રેણીકોના ગુણાકાર માટે ખાલી આટલું યાદ રાખવાનું કે બે શ્રેણીકના ગુણાકાર માટે અહીંયા સ્તંભની સંખ્યા ને અહીંયા હારની સંખ્યા સરખી હોવી જોઈએ અને એની કક્ષા જે નવો મળે છે એની કેવી થાય એમ ક્રોસ પીવાળી થાય હવે ગુણાકારના ગુણધર્મ શું છે તો એનું આપણે પ્રૂફ નથી કરવાનું કે ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે એટલે કે એ ઇન્ટુ બી ઇન્ટુ સી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ સી થાય પછી બીજો વિભાજનના નિયમનું પાલન થાય છે વિભાજનનો નિયમ એટલે શું કે એ ઇન્ટુ એ પ્લસ બી ઇન્ટુ સી હોય તો એ ઇન્ટુ સી પ્લસ બી ઇન્ટુ સી થાય અને એ ઇન્ટુ બી પ્લસ સી હોય તો શું થાય કે એ ઇન્ટુ બી પ્લસ એ ઇન્ટુ સી થાય તો આ ગુણાકાર માટેના નિયમ છે કે એ ઇન્ટુ બી ઇન્ટુ સી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી ટુ સી એટલે કેનો નિયમ તો પાલન થયું જૂથના નિયમનું પછી આ બેનો સરવાળો કરીને આનો ગુણાકાર કરો તો આ બેનો ગુણાકાર પ્લસ આ બેના ગુણાકાર જેટલો થાય અને આનો ગુણાકાર આ બેના સરવાળા હારે કરો તો આનો ગુણાકાર આની હારે પ્લસ આનો ગુણાકાર આ નિહારે તો આ ત્રણ રૂલ્સ છે આ બેને શું કહેવાય વિભાજનનો નિયમ કારણ કે જો સરવાળો હું શું એમાં કર્યું કે આ ગુણાકાર હતો ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન કર્યું અહીંયા ગુણાકાર હતો સરવાડા ઉપર વિભાજન કર્યું પણ અહીંયા સરવાળો પહેલા લખ્યો ને અહીંયા પછી લખ્યો ખ્યાલ આવી ગયો તો આ થઈ ગયા ત્રણ રૂલ્સ હવે જુઓ સાંભળજો કે આ તો ત્રણ રૂલ્સ થઈ ગયા હવે ઓલામાં કેમ આપણે તટસ્થ ઘટક આવતો હતો તો અહીંયા શું આવે એકમ ઘટક આવે હવે એકમ ઘટક એટલે એના જેવું તે સરવાળામાં આપણે એમ કહીએ કે પાંચ પ્લસ જીરો ઇક્વલ ટુ પાંચ ઇક્વલ ટુ જીરો પ્લસ પાંચ તો ગુણાકારમાં શું થાય પાંચ ગુણ્યા એક બરાબર પાંચ ઇક્વલ ટુ એક ગુણ્યા પાંચ થાય છ ગુણ્યા એક ઇક્વલ ટુ છ ઇક્વલ ટુ વન ગુણ્યા સિક્સ થાય સેવન ગુણ્યા વન ઇક્વલ ટુ સેવન ઇક્વલ ટુ વન ગુણ્યા સેવન થાય તો એમાં ગમે તે સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો તો એ સંખ્યા પાછી આવવાની છે તો શ્રેણિકમાં કોઈ પણ એક શ્રેણિક છે એનો હું ગુણાકાર કોની કરીશ તો એ પાછો મળશે તો એના માટે જ પેલા ગુણાકાર શીખવા પડે હવે શીખવા પડે પણ એ તો નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ પણ અત્યારે તમને કહી દઉં કે આવું આપણે આવ્યું હતું એકમ શ્રેણીકની વ્યાખ્યા કે વન જીરો જીરો વનને શું કહેવાય એકમ શ્રેણી કહેવાય વન ઝીરો જીરો ઝીરો વન જીરો અને જીરો ઝીરો વનને શું કહેવાય એકમ શ્રેણી કહેવાય તો આ બધાને શું કહેવાય એકમ શ્રેણિક તો ટુ ક્રોસ ટુમાં આવો મળતો તો થ્રી ક્રોસ થ્રીમાં આવો મળતો હતો ક્રોસ ફોરમાં ફોર ક્રોસ ફોર વાળો મળશે તો કોઈ પણ એક શ્રેણિક આ એ માટે પણ એ કેવો હોવો જોઈએ ચોરસ શ્રેણિક હોવો જોઈએ તો કોઈપણ ચોરસ શ્રેણિક એ માટે તમને ચોરસ શ્રેણિક આઈ મળશે કે જેથી એ ઇન્ટુ આઈ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ થાય એટલે શ્રેણીકોના ગુણાકાર નથી શીખવાડ્યા પણ તમે ગમે તે એક શ્રેણીક લઈ લેશો ગમે તે એટલે તમને મન ફાવ્યો વન ટુ થ્રી અને ફોર એનો ગુણાકાર તમે વન જીરો જીરો વન સાથે કરશો તો આવશે શું વન 2 3 ફોર હવે ગુણાકાર નથી શીખવાડ્યો પણ અહીંયા કરીને બતાવી દઉં કેવી રીતે કરવાનું છે સ્પીડમાં સમજને પડે તો ઠીક આ બેનો ગુણાકાર આની આરે એટલે કે વનનો વન સાથે ટુનો ઝીરો સાથે ને બેનો સરવાળો એટલે વન 1 એટલે વન પ્લસ ટુ એટલે ઝીરો પછી આનો ગુણાકાર આની આરે તો વન 0 એટલે ઝીરો પ્લસ ટુ એટલે ટુ પછી આનો આની તો થ્રી એટલે થ્રી અને ઝીરો ઇન્ટુ એટલે અને થ્રી એટલે ઝીરો અને ફોર એટલે ફોર આ રીતે થાય એટલે કે તમને આન્સર શું મળ્યો વન પ્લસ એટલે વન મળ્યો ટુ પ્લસ જીરો એટલે ટુ મળ્યો થ્રી પ્લસ જીરો થ્રી મળ્યો ફોર પ્લસ જીરો એટલે ફોર મળ્યો હવે બીજું કે આય થશે આ ઇન્ટુ એ ઈ તમ કરશો તો એ આન્સર કેવો આવશે આવું આવશે તો હવે મેં તમને કીધું હતું કે હમણાં સરવડા માટે કે આવું તો બધામાં થશે પણ ગુણાકારમાં આવું થાય ને તો એવું જરૂર નથી કે આવું થાય પણ અહીંયા આય હશે ને ત્યારે થશે આય એટલે કે એકમ શ્રેણીક હશે ને ત્યારે થશે એ સિવાયમાં થાય પણ ખરું ન પણ થાય ક્યારેક થઈ જાય એવું નક્કી તો કે ન જ થાય તો પેલા તો રૂલ્સ કઈ આવ્યા જૂથનો નિયમ વિભાજનના બે નિયમ અને એકમ શ્રેણી થવું જોઈએ આ બે નો ગુણાકાર કરો તો એ પાછો મળશે ઇન્ટુ આઈ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ થશે હવે સાંભળો એ તો થઈ ગયું એકમ શ્રેણિક તો અહીંયા આપણે ગુણાકારના ત્રણ ગુણધર્મ જોયા પછી એકમ શ્રેણિક જોયું હવે એના પછી વ્યસ્ત આવે છે પણ વ્યસ્ત માટેનો પાછો આખો કન્સેપ્ટ કરાવવો પડશે તો એકમ શ્રેણીક ખબર પડી ગઈ ગુણાકારના નિયમ શીખી લીધા કે એ pachhe, a i આઈ ઇક્વલ ટુ હવે એક બીજી વસ્તુ કે એ i આઈ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ આઈ એ તો આના માટે કેમ કીધું કે એ ચોરસ જ થવો જોઈએ તો જુઓ આપણે ચોરસ નથી લેતા સાંભળજો એ લઈ છે ટુ ક્રોસ થ્રી હું તમને એ બતાવું કે આને ચોરસ શ્રેણિક શું કામ લીધો કેમ કીધું કોઈ પણ ચોરસ શ્રેણિક માટે તમને આઈ મળશે કે જેથી એ ઇન્ટુ આઈ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ થાય તો એ સમજી લો કે એ ટુ ક્રોસ થ્રી છે તો એની અરે ગુણાકારમાં મારે કરવું હોય શ્રેણિક તો મેં કીધું હતું કે આ બે કેવા હોવો જોઈએ સરખા હોવા જોઈએ તો ટુ ક્રોસ થ્રી છે તો એ થ્રી ક્રોસ પછી ગમે તે ચાલે પણ આપણે એકમ શ્રેણિક માટે કીધું હતું કે એકમ શ્રેણીક હંમેશા કેવો હોય ચોરસ શ્રેણિક હોય તો એનો મતલબ ટુ ક્રોસ થ્રી હતો તો આ વ્યુય કેવો થાય થ્રી ક્રોસ થ્રી થાય કારણ કે એકમ શ્રેણિકની વ્યાખ્યા આપણે કીધી હતી કે વન ઝીરો ઝીરો વન વન ઝીરો 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 વન ઝીરો અને ઝીરો ઝીરો વન આને જ એકમ શ્રેણીક કહેવાય આપણે આવું નહોતું કીધું કે વન ઝીરો ઝીરો વન ઝીરો 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 અને એકમ શ્રેણિક કહેવાય આવું નહોતું કીધું તો એના માટે એ ટુ ક્રોસ થ્રી હોય અને આઈ થ્રી ક્રોસ થ્રી હોય તો મેં તમને કીધું જવાબમાં તમને મળે એ કેવો શૈક મળે આપણે સી નામ આપ્યું અત્યારે એ નથી આપતા તો જવાબમાં મેં કીધું તું કે આ બે સરખા હોય જવાબમાં કેવો મળશે ટુ ક્રોસ થ્રીનો મળશે હવે આપણે એનો મતલબ શું થયો કે એ ઇન્ટુ આઈ ઇક્વલ ટુ આ મેળવી લીધા એને આપણે સી નામ આપ્યું હવે આપણે શું મેળવવાના છે આઈ ઈન્ટ ઈ અહીંયા થવું જોઈએ એનો મતલબ કે આ શું હતું આપણી પાસે ક્રોસ હતો એનો ગુણાકાર હું કરીશ એ સાથે કરીશ તો એ કયો હતો ટુ ક્રોસ થ્રી હતો તો પહેલી જ વસ્તુ કીધું ગુણાકાર માટે આ બે ઘટક કેવા થવા જોઈએ સરખા થવા જોઈએ તો અહીંયા થ્રી છે ને અહીંયા શું છે ટુ છે તો ગુણાકાર પોસિબલ છે નથી તો એનો મતલબ આ તો થાય છે પણ આ થતું નથી તો એવું થવા માટે શું થવું જોઈએ તો અહીંયા મારે થ્રી હોવો જોઈએ થ્રી હોવો જોઈએ તો અહીંયા થ્રી હોવો જોઈએ અને થ્રી હોવો જોઈએ તો આને શું કહેવાય ચોરસ શ્રેણિક કહેવાય ખ્યાલ આવ્યો એટલે આપણે અહીંયા એ વસ્તુ વધારાની સમજવાની હતી કોઈ સમજાવે કે ન સમજાવે સ્કૂલમાં ભણો કે ન ભણો પણ અહીંયા મેઇન વસ્તુ આ સમજવાની હતી ચોરસ શ્રેણીક જ શું કામ લીધા કારણ કે ચોરસ શ્રેણીક ન લો તો તમારે આ ગુણાકાર વ્યાખ્યાય બે બાજુ ના થાય બે બાજુ ન થાય તો તમે એકમ શ્રેણીક મેળવી શકો નહીં સોરી શે એકમ શ્રેણી ક્યારે મલ્ટિપ્લિકેશન કરીને મેઈન શ્રેણીક જે પાછો મેળવી શકો નહીં કે એ ઇન્ટુ આઈ ઇક્વલ ટુ એ ઇક્વલ આઈ ઇન્ટુ એ ના મેળવી શકો તો આજ આપણે શું શીખ્યા ગુણાકાર શીખવાના બાકી રહે ગુણાકારના ગુણધર્મ સાબિતી વગર સ્વીકારી લેવાના છે સરવાળાના ગુણધર્મ સિમ્પલ હતા એટલે કરાવીવા ગુણાકારના છે પણ એ પછી તમને ખ્યાલ આવે કે ન આવે હું તો કરાવી દઉં પણ એનો એક આખો લેક્ચર થાય બરાબર ડિટેલમાં છે થોડુંક વધારે પડતું કારણ કે ગુણાકાર તમને શીખવાડી તો તમે હજી ગુણાકારમાં જ કન્ફ્યુઝ થશો તો પછી એના ગુણધર્મમાં તો જ વધારે કન્ફ્યુઝ થઈ જાવ એટલે આપણે એ કરવું નથી આમથી તમારા કોર્સમાં તો આપેલું જ નથી એટલે એની કાંઈ જરૂર નથી તમે આગળ જશો એટલે બીએસસીમાં આવશે એનો ઉપયોગ પાછો તો આજે આપણે શું સરવાળા શીખા અદિશ સાથે ગુણાકાર શીખો શ્રેણીકોના ગુણાકારના ગુણધર્મ જોયા હવે સરવાળા તો શીખી ગયા ગુણાકાર શીખવાના બાકી ગુણાકાર એક શીખી લેશું અને પછી આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે શરૂ કરશું તો ત્યાં સુધીમાં આ બધી થિયરી જોઈ લેજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ